બગસરામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને વિજય ચોકથી મામલતદાર કચેરી રેલી કાઢીને આવેદન પત્ર આપીને રોષ વ્યક્ત કર્યો હતો. અમરેલી જિલ્લાના બગસરામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને વિજય ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢીને મામલતદાર આઈએસ તલાટ સાહેબને આવેદનપત્ર આપીને હુમલાખોરોને ભારત સરકાર કોઈપણ ભોગે પછાડીને બદલો લેવાની માંગણી કરેલ છે. ત્યારે હાલ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 44 જવાનોને બગસરા શહેરના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં બગસરા શહેરના તમામ મુસ્લિમ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારે આ તકે બગસરા શહેરના શાહી ઇમામ પણ હાજર રહ્યા હતા, તેમજ મુસ્લિમ સમાજ વતી ફિરોઝભાઈ સૈયદ, જમાલભાઈ સરવૈયા, યુનુસભાઈ બિગલખિયા, મોહમ્મદ બાપુ સૈયદ તેમજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજીને આવેદનપત્ર આપ્યું, જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સખત શબ્દોમાં વિઘોડી કાઢવામાં આવી. ત્યારે હાલ પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવીને સરકારને તાકીદ પણ કરવામાં આવે તેવી માંગણી કરેલ હોવાનું જાણવા મળેલ છે. ગત તારીખ 14 ના રોજ જમ્મુ કાશ્મીર ને આ પુલવામાના વિસ્તારમાં આપણા લશ્કર ઉપર, આપણા જવાનો ઉપર આતંકી હુમલો થયો, જેની અંદર 250-300 કિલો આરડીએક્સ માં જે 44 જવાનોની શહાદત થઈ, 44 એ તમામની સાથે અમારી દિલસુદી છે, હમદર્દી છે. અને આજે અમે મામલતદાર સાહેબની હાજરીમાં અમે એમને વિનંતી કરીએ છીએ કે આ કાયરપુર હમલામાં તપાસ કરે યોગ્ય કે એનું કારણ છે કે આપણી એટલી સુરક્ષા એજન્સીઓ હોવા છતાં 300 કિલો આરડીએસી એ કંઈ નાની વાત નથી. અને આ હુમલો જે પણ કોઈ કર્યું એમને વખરી કાઢીએ છીએ. અને આપણા જવાનોના બચ્ચાઓ સાથે, એમની વિધવાઓ સાથે અમારી પૂરી હમદર્દી છે. પાકિસ્તાન મુર્દાબાદ. અને અમે મામલતદાર સાહેબને વિનંતી કરીએ છીએ કે આપણે હવે બોલીથી નહીં પણ પાકિસ્તાનની છાતીમાં ગોલી બી રાખી મારીને આપણે જે છે ને ભારતની અખંડિતતા, આપણી એકતા અને બધા એ છે ને સાથે મળીને આપણે જે છે ને સહકાર આપવાનો છે. અને માનની મામલતદાર સાહેબને હું વિનંતી કરીશ કે અમારો આ અવાજ ભારત સરકાર સુધી પહોંચાડે અને આમના જેમના પણ કોઈ કૃત્ય કર્યું છે એમને પૂરેપૂરી શિક્ષા આપે, સજા. અશોક મણવર સાથે NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.